કરણવાર સાયન્સના બધા વિદ્યાર્થીનું સ્વાગત છે હર્સવાર છે સો મોસ્ટ વેલકમ આપણે જે પાર્ટ એની અંદર જેટલા एमसीक्यू ઉછાય છે બધાની ટકોરા બંધ પ્રેક્ટિસ કરવાની છે એની અંદર આ સૌથી પહેલા શરૂઆત કરીએ તો અહીંયા તમારી સામે લખ્યું છે કે સેની પ્રેક્ટિસ આપણે કરવાની છે સૌથી પહેલો પ્રશ્ન અલગ અલગ હોય છે પણ આ એક પ્રશ્ન હોય છે જેનું નામ છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ ચેપ્ટરમાંથી અમુક અમુક લાઈન મૂકી દે અને અમુક લાઈનો તો એવી હોય કે આપણને ખબર ન પડે કયા ચેપ્ટરમાંથી છે અને સિલેક્ટ કરવાની હોય છે ચાર માર્ક ની અંદર આ પૂછાય છે એમસીક્યુ ની અંદર ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ જે સેન્ટેન્સ થી કયા ચેપ્ટરમાંથી છે ચેપ્ટરના ચાર ઓપ્શન હશે તમારે એક સિલેક્ટ કરવાનો એક માર્ક મળી ગયો તમને બાર્સ ઇંગ્લિશ સાયન્સ 50 આઈએમપી ટાઇટલ ઓફ ધ રીડ હું અત્યારે કરાવવાનો છું 50 આઈએમપી તમારે ખાલી યાદ એ રાખી લેવાનો છે કે આવા આવા વાક્યો પૂછાઈ શકે તો એ વાક્યો કયા પાઠમાંથી હોય

people to say about us that we are marvelous people. Expect people to say about આપણને ખબર ન પડે એક બે ચેપ્ટર ની અંદર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આવું ક્યાં આવે છે પણ માર્વેલસ પીપલ ની વાત આવે કે આપણે એવું એક્સપેક્ટ કરીએ કે લોકો આપણને એમ કહે કે આપણે તો બહુ મસ્ત મજાના માર્વેલસ જોરદાર માણસો છીએ તો આ જે છે એ ફોર યુથ માંથી છે આપણને એમ લાગે કે હેડેક માંથી છે પણ હેડેક માં નથી એમ કયું છે ચેપ્ટર ફોર યુથ જેની અંદર આખે આખા ફ્રીડમ રિલેટેડ વાત કરી છે જે કૃષ્ણમૂર્તિએ એ બરાબર માર્વેલસ પીપલ લોકો આપણને વખણ કરે આપણને ગમે પછી છે તો ક્રાઉન પુલ ક્રાઉન પુલ જે છે એક એક્સરસાઇઝ છે રીડ 2 ની અંદર છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ચેપ્ટર મતલબ યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ફ્લો ઓફ સેરેબ્રલ મતલબ પેલા ફ્લડ ની વાત છે જે સ્ટક થઈ જાય છે અને પછી નીકળે છે એ બધાની વાત છે સેમા છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ

ઇન ફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ ખબર ના પડે ચેપ્ટર કયું છે કારણ કે કોઈ નામ ઠામ કશું જ આપી જ નથી અમદાવાદ આવો ત્યારે અમારા ઘરે જરૂર જરૂર આવું પણ અમદાવાદમાં ક્યાં ગુડાવું એ તો કે કોકડા ધેર ઇઝ મોર ઓફ હર હર અને હિમ આ બે ની જયારે વાત આવે છે ત્યારે નાના નાની વાળા પાર્ટ અંદર વાત આવે છે જ્યારે નાના ટ્રાન્સફોર્મ થઈ જાય છે આખા નાની કેરેક્ટરમાં ત્યારે એવું કહેવામાં આવે છે કે નાના નાની વધારે હોય છે નાના ઓછા હોય છે

એ એને મળવા જાય છે છેલ્લે લાસ્ટ નાઇટ બિફોર હી ડેડ નાઇટ બિફોર હી ડેડ ધ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની બરાબર પછી છે સિંગ ઇન ધ બાથ બાથરૂમમાં નાવ અને શેમ્પુની બોટલ હોય એને માઇક્રોફોન તરીકે યુઝ કરો યુનિટ થ્રી મેનેજર સ્ટ્રેસ છે ને એનો બીજો યુનિટ જે છે રીડ ટુ જે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એમાં છેલ્લે આ લખેલું છે

પણ સ્ટ્રાઈક અગેન્સ્ટ વોરમાં નથી કીડીઓ જે છે કાળી કીડીઓ અને લાલ કીડીઓ જે ઉપાડીને લઈ જાય છે અને ઈંડા અને પછી જે એવો જન્મ થાય ત્યારથી જેને કહી દેશે એ વાળો પાર્ટ છે એન્ડ્સ શું આવે આમાં એન્ડ્સ પછી નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ નો કન્ટ્રી ઇઝ ફોરેન આ તો ટાઇટલ છે એટલે આપણને આમાં વધારે કંઈ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ નો મેન આર ફોરેન કોઈ કન્ટ્રી જે છે અજીબ નથી કોઈ વ્યક્તિઓ વિદેશી નથી બે જ દેશ છે આ દુનિયામાં એક આપણો દેશ અને એક વિદેશ બરાબર પછી વેન આઈ વેન્ટ ઇન જયારે હું અંદર ગયો આઈ ફાઉન્ડ મેં જોયું હિમ સિટિંગ ઓન હર બેડ ત્યારે એના બેડ ઉપર બેઠા કોઈ કોઈના બેડ ઉપર બેઠું છે એવું તો એક જ જગ્યાએ પાઠમાં આવે છે એડજસ્ટમેન્ટની અંદર નાના નાની વાળા પાઠની અંદર છેલ્લા પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં નાના નાની ના બેડ ઉપર બેઠા હોય છે અને નાનીના કપડામાં બેઠા હોય છે તો ધ એડજસ્ટમેન્ટ બરાબર પછી છે ગ્રજ એન્ડ રિઝન્ટમેન્ટ આ તો ખબર જ છે આપણને ગ્રજની વાત આવે ની વાત આવે છે પાર્ટ પહેલો કેન યુ ઇન્સ્ટોલ લવ હર્ડલ ફોર લવ છે ને કેન યુ ઇન્સ્ટોલ લવ પછી રબ બોથ યોર હેન્ડ્સ તમારા બંને હાથ છે એને ઘસો ટુગેધર ફોર અ મોમેન્ટ એક ક્ષણ માટે ઘસો ટુ ક્રિએટ એનર્જી એનર્જી ક્રિએટ કરવા માટે રીટ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બરાબર એકવીસ વર્ષની ઉંમરે હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ ની વાત આવે છે એક જ ચેપ્ટર ની અંદર હોલીવુડ નો શબ્દ છે બાકી બધું બોલીવુડ એક જ હોલીવુડ અને એ છે આપણને ખબર હોય અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પછી યોર મેન્ટલ કેપેસિટીઝ મેન્ટલ કેપેસિટીની વાત આવે એટલે સમજી લેવાનું કે મેનેજ યોર સ્ટ્રેસ છે તમારી માનસિક જે કેપેસિટી છે એ જ તમારી એબિલિટી એટલે કે ક્ષમતા છે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની તો શું આવે મેનેજ યોર સ્ટ્રેસ વી હોસ્ટેડ નાની નાની નો નામ આવે એટલે આગળ કશું જ વિચારવાનું નથી નાના નાની ની વાત આવે છે એટલે પાઠ છે ધ એડજસ્ટમેન્ટ બરાબર નેક્સ્ટ તો સિસ્ટમ વિલ ઓવર રાઇટ ઓવરરાઇટ ની વાત આવે કોમ્પલિક્ટિંગ ફાઇલ્સની વાત આવે એટલે કેનવિન્સ ટુ લવ સિવાય કંઈ ઘોસ મારવાની જ નથી ખોટી ઘોસ મારીને આપણે ઘોસતા ખાવા નથી કોઈને તો કેન્યુઇન્સ ટોલ લવ યર્સ એટલે કે વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ વોલ્ટે ક્વાઇટલી કીધા વગર વોલ્ટ ની વાત આવે છે બીજી કઈ જવાની જરૂર જ નથી આગળ વાંચવાની જરૂર નથી શું હોય કારણ કે વોલ્ટ બીજા કોઈ પાઠમાં આવતો નથી તો વોલ્ટ ડિઝની કમિંગ ફ્રોમ ધ ધ હિલ્સ હિલ્સ થ્રિલ્સ પહાડો ઉપરથી અવાજ આવે છે 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 મને થ્રિલ પહાડોની એક જ પોયમ ઓન પછી છે તેલ કહી કહી દો દો હર ઇન બિયોન્ડ એને હું એની પાછળ પાછળ જ આવું છું આવી એક જ સ્ટોરી છે ઇમોશનલ

બરાબર ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડોમ ડેમોક્રેટિક કન્ટ્રી આખી દુનિયામાં સા ટ્રુલી એટલે સાચી રીતે કહી શકાય એવી રીતે કોઈ આઝાદ દેશ છે જ નહીં આ લોકશાહી છે જ નહીં કોઈ દેશમાં દેશની વાત આવે ડેમોક્રેટિક શબ્દ આવે ટ્રુલી ફ્રી શબ્દ આવે એટલે વાત થાય છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર હેલન કેલર કહે છે પછી આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ ની વાત આવે પરીક્ષા ની વાત આવે આગળ કંઈ વાંચવું જ નથી ચલો પરીક્ષા શબ્દ આવે એક્ઝામિનેશન આવે એક્ઝામ્સ આવે એજ્યુકેશન આ શબ્દો આવે એટલે સમજી લેવાનું પાર્ટ છે ફોર યુથ કયો પાર્ટ છે ફોર યુથ ધ ઇન્ટેલિજન્સી ઓફ ધી સ્મોલ ઇન્સેક્ટ સ્મોલ ઇન્સેક્ટ એટલે કોની વાત છે અહિયાં એન્ટ્સ કીડીઓની ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ ક્ષમતા જે આ કીડીઓ છે વેરી ક્લોઝ ટુ હ્યુમન બીંગ એ માણસોની સાથે સાથે વાત કીડીઓની જ આવે છે ઇન્ટેલિજન્સ બુદ્ધિની જ વાત આવે છે કયો પાઠ આવે એન્ડ્સ પછી હુ ડિઝાયર્સ ટુ બી નોબડી નોબડી કોને બનવું છે કોની ઈચ્છા છે નોબડી બનવાની મેં જે સ્ટ્રેસ છે એની રીડ ટુ જે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એની અંદર સૌથી છેલ્લી લાઈન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ પછી છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટ આઉટસાઇડર ઓબ્ઝર્વર ફિલ્મ એવી રીતે જુઓ કે જાણે તમે બહારના કોઈ નિરીક્ષક છો તમે પોતે ફિલ્મમાં નથી આ છે મેનેજ યોર સ્ટ્રેસ યુનિટ થ્રી રીડ વન બરાબર ધ પોએટ વોઝ ડ્રીમર પોયટ જે છે એ સપનું હતો સપનું જોનાર હતો ડ્રીમર એટલે સપનું જોનાર હતો તો પોયટ ડ્રીમર હતો પોએટ પોયટ હતો પોયટ પોટર હતો

ઇમોશન્સ ઍન બોડી આટલું જ વાંચવો એટલે તો તમને ખબર પડે કે પહેલી જ લાઈન છે મેનેજ યોર સ્ટ્રેસની ફર્સ્ટ લાઇન મેનેજ યોર સ્ટ્રેસની પહેલી જ લાઈન બીજે કોઈ માથાપૂટી કરવાની જરૂર નથી સેલ્ફ ક્રિટિસિઝમ બસ અહીંયાથી જ આગળ કાંઈ વાંચો નહીં તોય ચાલે કન્ટેન્ટમેન્ટ એટ ધ સંતે સંતો સેલ્ફ ક્રિટિસિઝમની વાત પહેલાં ચિત્તરમાં છે બીજે કંઈ છે જ નહીં સેલ્ફ ક્રિટિસિઝમ તો કેન ઇન્સ્ટોલ નો પછી છે યોર સેક્રિફાઈસ તમારું બલિદાન જે છે ઇઝ ફ્રુટફુલ ઇફ ઇટ ઇઝ અફેક્ટ્સ ઇફ ઇટ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ કોમન પીપલ સામાન્ય લોકોની જિંદગીની જો અસર કરે છે તો તમારું બલિદાન કામનું છે બાકી કામનું નથી હેલન કેલર સ્ટ્રાઇક અગેન્સ્ટ વર્ડ બરાબર પછી રોય રોય નું નામ આવે એટલે કયો પાઠ આવે ભાઈ મિસલ એને એક પ્રકારનો તાવ આવતો હતો રોય ડીઝની વોલ્ડ ડીઝની અનફર્ગેટેબલ વોલ્ડ ઇઝની ધ માઇન્ડ ઇઝ રેશનલ માઇન્ડની વાત છે માઇન્ડ શબ્દ છે રેશનલ શબ્દ આવે લોજિકલ શબ્દ માઇન્ડની સાથે જ્યારે રેશનલ શબ્દ આવે માઇન્ડની સાથે જ્યારે લોજિકલ શબ્દ આવે ત્યારે સમજી લેવાનું કે મેનેજ યોર સ્ટ્રેસ છે એમાં આંધળી બેરી માછલીની વાત એ નથી કીડીઓમાંય ન થાતું મેનેજ યોર સ્ટ્રેસ પછી કસ્ટમર છે એક જ પાઠમાં કસ્ટમર શબ્દ આવે છે એને કે ન્યુ કસ્ટમર ટેકનિકલ નથી ધ નરેટર ટુક હિઝ નાના ટુ અ સાયક્રિયાટિસ્ટ નાનાની વાત છે સાયક્રિયાટિસ્ટ કેડી ડી કામ લેની વાત આવે છે ધ એડજસ્ટમેન્ટ સિમ્પલ વાત નો બકવાસ સમટાઈમ્સ કેરેક કેરેક અવર ઇમોશન્સ આપણી લાગણીઓ છે બાર એટલે કે રોકી દે છે મેન્ટલ એબિલિટી માનસિક ક્ષમતાઓને

મેનેજ યોર સ્ટ્રેસની અંદર બરાબર તો અહીંયા છે મેન્ટલ એબિલિટી ઇમોશન માનસિકતાની વાત છે એટલે મેનેજ યોર સ્ટ્રેસ આવશે ત્યાં ફ્રીડમની વાત આવશે એક્ઝામિનેશન્સ તમને કંઈક બનાવવા માટે છે એવી વાત આવે છે ત્યારે ફોર યુ નેક્સ્ટ ધે વર્ક કલેક્ટિવલી એ લોકો ભેગા થઈને કામ કરે છે એકબીજાને કોઓપરેટિવ એટલે સહકારથી કામ કરે છે ભેગા થઈને સહકારથી કામ કરે છે કીડીઓ બીજું કોઈ નથી એન્સ વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ કિડ કયા પ્રકારની ડીલ કરીને તું આવ્યો મે પૂછું હું પૂછતો હોય તો ચેપ્ટર લખનાર પોતે જોઈએ ને ચેપ્ટર લખનાર પોતે હોય તો એવા કેટલા ચેપ્ટર છે જેને પોતે લખ્યા હોય અને સામેવાળાને પૂછ્યું હોય અને એમાં કિડ શબ્દ આવતો હોય તો વોલ્ટ ડિઝની સિવાય ક્યાંય નથી તો શું આવશે આમાં વોલ્ટ ડિઝની

હી ચિત્ર દોર્યું એના પડોશીના ઘોડાનું એના ઘોડાનું ચિત્ર વાત આવે છે 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 ત્યારે ચિત્ર 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 એક જ વ્યક્તિ આખા અંદર જેનું નામ વોલ્ટ ડિઝની અને એના ઘોડાનું સૌથી પહેલી કમાણી કરે છે તો વોલ્ટ ડિઝની હી એની ઉંમર ઉંમર કેટલી હતી બેટા એના વાઈફની

હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન એ બહુ જટિલ માણસ છે ગૂંચવાળા ભરેલો માણસ છે તો મેનેજર સ્ટ્રેસમાં કોઈ માણસ નથી આવતું કે ઇન્વેસ્ટર લેવામાં નથી આવતું નાના નાની કોઈ કોમ્પ્લેક્સ છે એવું બતાવતા નથી તો અનફોર્ગેટેબલ વર્લ્ડ ઇઝ ની વર્લ્ડ છે કોમ્પ્લેક્સ મેન છે વિલ ધ વર્કર્સ વર્કર્સ ની વાત આવે વોક ઇન ટુ ધ સ્ટ્રેપ ટ્રેપ એટલે કે ઝાડ ઝાડ શું કામદારો ઝાડમાં ફસાશે આ સ્પીચ નો ભાગ છે

ફ્રીડમ એટલે સ્વતંત્રતા આઝાદી એને ડર જે છે એ આઝાદીને રોકી દેશે અવરોધરૂપ આવું કયા પાર્ટમાં સમજવામાં આવે છે ફોર યુથ ની અંદર બરાબર બસ થેન્ક યુ પચાસ થઈ ગયા આપણા મોસ્ટ આઈએમપી મોસ્ટ પાવરફુલ પચાસ કાઇટલ ઓફ ધ રીડ આપણે જોઈ લીધી હવે આપણે આના પછી જેટલા પણ પચાસ 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 કરતા બધી જેવી પ્રેક્ટિસ કરી દઈશું કે આપણા પચાસ માંથી પચાસ માર્ક આવે બરાબર સુશીવું મારી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કર દેજો કોમેન્ટ કરજો લાઈક કરજો મોસ્ટ આ બધું કરતું જ રહેવાનું જલ સાથી બરાબર ભારત વંદે માતરવ